નમસ્કાર, હું છું દિલીપ ત્રિવેદી. જીએસટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારો જોઈએ વિસ્તારથી. હરિયાણા અને જમ્મુ કાશ્મીરની ચૂંટણી હજુ માંડ પૂર્ણ થઈ છે, ત્યાં જ દિલ્હીની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આપના સંયોજક અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને પડકાર ફેંક્યો છે કે જો હિંમત હોય તો મહારાષ્ટ્ર અને ઝારખંડની સાથે દિલ્હીમાં પણ વિધાનસભા ચૂંટણી યોજીને બતાવો. સાથે જ કેજરીવાલે કહ્યું કે જો તેઓ એનડીએ શાસિત 22 રાજ્યોમાં મફત વીજળી આપે તો હું ભાજપ માટે પ્રચાર કરીશ. હરિયાણા અને જમ્મુ કાશ્મીરની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, હજુ પરિણામ આવવાના બાકી છે. તે પહેલા જ વિરોધી પાર્ટીઓએ ભાજપ પર પ્રેશર બનાવવાનું શરૂ કર્યું. દિલ્હીના પૂર્વ મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદીને પડકાર ફેંક્યો છે. કેજરીવાલે કહ્યું કે જો વડાપ્રધાન દિલ્હી ચૂંટણી પહેલા એનડીએ શાસિત 22 રાજ્યોમાં મફત વીજળીની જાહેરાત કરે તો હું ભાજપ માટે પ્રચાર કરીશ. 10 સાલ મેં ઇન્હોને કુછ નહીં કરા, જબ યે રિટાયર હોંગે તો લોગ સોચેંગે ક્યા કરકે ગયા, કુછ નહીં કરકે ગયા. આખરી એક સાલ મેં કરકે જાઓગે તો લોગ કહેંગે ચલો 10 સાલ મેં કુછ નહીં કિયા, 11વે સાલ મેં તો કુછ કરકે ગયે. આજ મેં મોદીજી કો કહેતા હું ચલો કુછ નહીં, એક હી કામ કર દો. ફરવરી મેં દિલ્હી કે ચુનાવ હૈ, ફરવરી કે પહેલે ઇન 22 કે 22 રાજ્યો મેં બિજલી મુફ્ત કર દો, દિલ્હી કે ચુનાવ મેં મોદીજી કા પ્રચાર કરૂંગા. મેં ઇન 22 રાજ્યો કે અંદર આપ બિજલી મુફ્ત કરકે દિખા દો, જૈસે દિલ્હી મેં હમને દિલ્હી કે લોગો કી બિજલી મુફ્ત કરી હૈ. આપકા પ્રચાર કેજરીવાલ કરેગા દિલ્હી કે અંદર. દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં જનતા કી અદાલત કાર્યક્રમને સંબોધિત કરતી વખતે કેજરીવાલે આ વાત કહી. કેજરીવાલે કહ્યું કે હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં ડબલ એન્જિન સરકાર ખતમ થઈ રહી છે. તેમણે પ્રહાર કરતા કહ્યું કે ભાજપના નેતાઓને હરિયાણામાં ગામડામાં પણ ઘૂસવા દેવામાં નથી આવતા. મતલબ ધક્કે માર માર કે લોગ મોહલ્લે મેં નહીં ઘૂસને દે રહે, ગલિયો મેં નહીં ઘૂસને દે રહે, ગાંવ મેં નહીં ઘૂસને દે રહે. તો ડબલ ઇન્જિન કી સરકાર તુમ્હારી હરિયાણા મેં બનાઈ થી, એસા ક્યા કર દિયા તુમ લોગો ને કે હરિયાણા વાલે અબ તુમકો દુત્કાર કે ભગા રહે હૈ અપને અપને ગાંવ સે. ઉત્તર પ્રદેશ મેં 7 સાલ સે ડબલ ઇન્જિન કી સરકાર હૈ, કુછ તો ગડબડ કરી હોગી તુમને કે આધી સીટ રહે ગઈ તુમ્હારી લોકસભા કે અંદર ઉત્તર પ્રદેશ સે, ક્યા ગડબડ કરી તુમ્હારી ડબલ ઇન્જિન ને. કેજરીવાલે પીએમ મોદીના મિત્રને કેન્દ્રના તમામ કોન્ટ્રાક્ટ મળવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું પીએમ મોદીના એક મિત્ર છે જે કેન્દ્રમાંથી તમામ ટેન્ડર મેળવે છે, ડબલ એન્જિનની સરકાર બને તો ત્યાં રાજ્યમાંથી પણ કોન્ટ્રાક્ટ મેળવે છે. કહેતે હૈ મોદીજી કહીં ભી વિદેશ જાતે હૈ ઉનકે પીછે પીછે વો જાતા હૈ ઓર ઉનકે લિયે ઠેકે ઇકઠ્ઠે કરકે લાતે હૈ. દેશ મેં જીતને કામ હૈ સારે ઉનકો દે રહે હૈ, કેન્દ્ર સરકાર મેં જીતને ઠેકે હૈ સારે ઉસકો મિલતે હૈ, કોન હૈ? તો ડબલ ઇન્જન કી સરકાર ઇસલિયે ચાહિયે કે કેન્દ્ર કે તો સારે ઠેકે દે દિયે, અબ રાજ્યો કે ઠેકે ભી દેને હૈ ઉનકો, ઇસલિયે ઇનકો ડબલ ઇન્જન કી ડબલ લૂટ કી સરકાર ચાહિયે ઇન લોગો કો. કેજરીવાલે કેન્દ્ર પર જેલમાં ઇન્સ્યુલિન સપ્લાય રોકવાનો પણ આરોપ લગાવ્યો. અમિત શાહજી 2010 મેં 4 મહિને કે લિયે અમિત શાહજી કો જેલ હુઈ થી, ગુજરાત કી જેલ મેં રહે થે વો 4 મહિને કે અંદર, 4 મહિને કે લિયે. મેં ઉનસે પૂછના ચાહતા હું ક્યા આપકે ભી ઇન્સ્યુલિન કે ઇન્જેક્શન બંધ કર દિયે ગયે થે જબ આપ જેલ મેં થે, તો આપને મેરે સાથ એસા ક્યું કિયા, આપકી ક્યા મનશા થી, યે દેશ જાનના ચાહતા. ભાજપે કહ્યું કે કેજરીવાલ આપ કાર્યકરોને ભાષણ આપવાને બદલે જનતાના પ્રશ્નોના જવાબ આપે તો સારું રહેશે. તેઓ જનતાની અદાલત હોવાનો દોડ કરે છે. જનતા કી અદાલત નહીં હૈ. 10 સાલ અગર સરકાર મેં રહેને કે બાદ અરવિંદ કેજરીવાલ કો 10વે સાલ મેં 3 મહિને પહેલે જનતા કી અદાલત યાદ આતી હૈ તો જનતા કી અદાલત જનતા જો ઠગી ગઈ હૈ વો ઉસકી સુનવાઈ ભી ઠીક સે નહીં કર પા રહે. આ પહેલા કેજરીવાલે 22 સપ્ટેમ્બરે જંતર મંતર ખાતે પહેલી જનતાની અદાલતના નામે જાહેર સભા કરી હતી. દિલ્હી લીકર પોલિસી કેસમાં 13 સપ્ટેમ્બરે જામીન પર બહાર આવ્યા બાદ તેમણે 17 સપ્ટેમ્બરે સીએમ પદ પરથી રાજીનામું આપી લીધું હતું, જે પછી 21 સપ્ટેમ્બરે આતિશ દિલ્હીના નવા મુખ્યપ્રધાન બન્યા છે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી.